રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં જળાશયો તળાવો ઊંડા કરવાના અભિયાનો પ્રારંભ થયો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાલપરી અને રાંદરડા તળાવથી જળસંચય યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાનની સાથે આજી નદી શુદ્ધિકરણ ઝુંબેશના શ્રી ગણેશ કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યકક્ષાના અન્ય નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ અને પૂર્વ કૃષિ મંત્રી મોહન કુંડારિયા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છે અને અંકલેશ્વર ખાતેથી આ જળ સંચય અભિયાનનો આજે પ્રારંભ કર્યો છે. ત્યારે એના ભાગરૂપે આજે રાજકોટ મહાનગર અને રાજકોટ જિલ્લાના જળ સંચય અભિયાનનો આજથી રાજકોટ નાગણેથી પ્રારંભ થયો છે. રાંદરડા તળાવ ઊંડું તરવાના કામથી આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. ના પછી ગોંડલ અને જેતપુર એમ ક્રમશઃ આ કામગીરીનો પ્રારંભ થવાનો છે અને સમગ્ર આખા શહેર અને જિલ્લામાં એક મહિનો આ અભિયાન થવાનું છે અને આ અભિયાનના ભાગરૂપે આજે સેંકડો તળાવો ઊંડા ઉતરવાની કામગીરી થશે, નદીઓની સાફ સફાઈ થશે, ચેકડેમોના ડિસિલ્ટિંગની વાત હશે, ચેકડેમ રિપેરિંગની હવે અનેક આખા અભિયાન દરમિયાન કામગીરી થવાની છે. ત્યારે માનું છું કે રાજ્ય સરકારનો આ અભિગમ કે સમગ્ર રાજ્ય માટે એક આશીર્વાદરૂપ થવાનો છે અને આવા સેંકડો તળાવો ઊંડા ઉતરવાથી પાણીનો સંગ્રહ થશે અને સાથે જે માટી નીકળશે એ ખેડૂતોને પોતાના ખેતરમાં કામમાં આવશે. એટલે આ અભિયાનમાં સરકારનો સહયોગ સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સમગ્ર રાજ્ય અંદર યોગદાન આપ્યું છે અને લોકભાગીદારીથી આ અભિયાન આવડું મોટું અભિયાન ગુજરાતના આંગણે પ્રારંભ થયું છે. ત્યાં આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આ અભિયાનનો આજે રાજકોટથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આખા ગુજરાતની અંદર જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. ખાસ કરીને ગુજરાતની સ્થાપના દિનની સર્વેને શુભેચ્છા. વર્ષોના દાયકા પહેલાં મને પણ યાદ છે, બાળપણમાં નદીઓ 12 મહિના વહેતી હતી. આ ફરી વખત નદીઓ વહેતી થાય એટલા માટે અને ભવિષ્યની આપણી પેઢી માટે એક પાણીરૂપી બેલેન્સ કઈ રીતે જમા થાય એના માટેનું અભિયાન ઉપાડવામાં આવેલું છે. છેલ્લા 8 દિવસથી આ રાજકોટ જિલ્લો હોય કે રાજકોટ શહેર હોય, સેવાભાવી સંસ્થા હોય, સામાજિક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય, ઉદ્યોગગ્રહ હોય કે કોઓપરેટિવ જગત હોય, તમામ લોકોએ મન મોકળા મૂકીને આ અભિયાનમાં જોડાવા માટે તમામ જાતનો સહકાર આપવા માટેની જાહેરાત કરી છે. સરકારની અપેક્ષા મુજબ રાજકોટ જિલ્લામાં અને રાજકોટ શહેરમાં 100% કામ 1 મહિનામાં પૂર્ણ થવાના છે અને જળનો સંગ્રહ થવાથી ભવિષ્યની પેઢીને આ વાપરવામાં ઉપયોગી થઈ શકે એક આ બેલેન્સ છે. એના માટેનો આ કાર્યક્રમનો જ્યારે પ્રારંભ આજ થયો રાજકોટમાંથી, એ આખા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકભાગીદારીથી આ કામ શરૂ કરવામાં આવેલા છે અને સારામાં સારો પ્રતિસાદ મળવાના કારણે સારા કામો થશે એવો મને વિશ્વાસ છે. આટલું કહું છું. ભારત માતાજી, થેન્ક યુ, આભાર.